કશું કહેવું નથી સૂર્ય કે સવાર વિશે, તમે કહો તો વાત કરું એમઓઈસી વિશે. જે વ્યક્તિ સુવાસથી મનને મહેકતું રાખે છે અને આંગણે આવેલા સૌને હસતા ખીલતા આવકારે છે, બસ આ જ રીતે સંબંધના છોડને વિકસાવવા પરસ્પરના દોષને છતીઓના કાંટાની ચુંબન હસતા હસતા સહી લો. માત્ર મધુર સુવાસને મનમાં ભરી રાખો અને ચાહતને સત્કારો, પછી કોઈનો સંબંધ છોડ અકાળે મૂંઝાય નહીં. આવી ભાવનાથી શિક્ષણ જગતમાં પગલું પાડનાર એમઓએસી સંસ્થાને મારા સાદર નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો શ્રી નાયક સાહેબ, શ્રી પટેલ સાહેબ, વ્યાસ સાહેબ, નૈના મેડમ, ધર્મેન્દ્રભાઈ શેઠ તથા પધારેલ સર્વ આમંત્રિત મહેમાનો તથા પધારેલ વિદ્યાર્થી મિત્રો, વાલીઓને મારા નમસ્કાર. શ્રાવણ માસનો પવિત્ર તહેવાર હોય અને ઓગસ્ટ મહિનાની 21મી તારીખ હોય અને તે દિવસે આપણા સૌના લોકલાડી લાવ્યા શ્રી યશવંતભાઈ વ્યાસનો આજે જન્મદિન હોય તો આપણા સૌની શુભેચ્છા પાઠવવાનું આપણે કેમ ભૂલી જવાય. આપણે સૌ તાલીઓના ગડગડાટ કરીને શુભેચ્છા પાઠવશું. એમઓએસી એક એવું શિક્ષણ ક્ષેત્ર છે જ્યાં પૂર્ણ સંતુલન સહજ હોય છે. જેમ ગોકુળમાં રાસલીલા હોય તે સિવાય કોઈ પ્રવૃત્તિ ન હોય, તેવી જ રીતે એમઓએસીમાં માત્ર અને માત્ર ઇંગ્લિશનું જ્ઞાન મેળવવા અને પોતાની કારકિર્દીને સફળ બનાવવા માટે દોડધામ કરતા વિદ્યાર્થીઓ જોવા મળે, એમઓએસીમાં બીજું કાંઈ જોવા ન મળે.